દેશમાં શિક્ષક દિનની ઉજવણી આજે 7મી સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી હતી. આ વર્ષે શિક્ષક દિન રવિવારે આવતો હોવાના લીધે બાળકોની લાગણીને ધ્યાનમાં રાખીને આ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગ લઈને એક દિવસ માટે શિક્ષણ કાર્ય સંભાળ્યું હતું. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લીના જન્મદિવસ 5મી સપ્ટેમ્બરને ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે અને શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે શાળાઓમાં એક દિવસ માટે વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યનો ભાર સંભાળીને શિક્ષક બનતા હોય છે. ત્યારે ગત વર્ષે કોરોનાના કારણે શાળાઓ બંધ હતી અને તેના લીધે શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી શક્ય બની શકી નહોતી અને આ વર્ષે શિક્ષક દિનનો દિવસ રવિવારના આવતો હોવાના લીધે ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલ દ્વારા આજે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી પાછળનો હેતુ બાળકોમાં શિક્ષણનું મહત્વ સમજે અને બાળકોમાં સ્વયંશિસ્તનું નિર્માણ થાય તેવો ઊંડા હેતુ હતો. ત્યારે આજે સરદાર પટેલ હાઈસ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે ભાગ લેનાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શિક્ષકોના પોશાક પહેરીને શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય આપતા નજરે પડ્યા હતા. આજે 5 સપ્ટેમ્બર એટલે કે ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મદિન નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. આજે અમારી સ્કૂલના અંદર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. તેના અંદર અમને બહુ જ મજા આવી છે છોકરાઓને ભણાવવામાં અને અમને અનુભવ મળ્યો છે કે શિક્ષકો કેવી રીતના મહેનત કરીને બાળકોને ભણાવે છે. તેમજ અમને અલગ જ અનુભવ થાય છે. તેથી આજે ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીના જન્મદિન નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી દરમિયાન સૌને શુભેચ્છાઓ. આજે શિક્ષક દિનના નિમિત્તે આપણે અમારી શાળામાં શિક્ષક દિન ઉજવવામાં આવેલ છે. આ તહેવાર ડૉક્ટર રાધાકૃષ્ણ સ્વામીની યાદમાં બનાવવામાં આવેલ છે. અમારી શાળામાં અમે સહ અધ્યાપિકા બન્યા છે. આજે હું બાળકોને અંગ્રેજી વિષય મેં ભણાયો, મને બહુ જ મજા આવી. એ લોકો મારા પ્રશ્નોનો જવાબ આપે એટલે મને બહુ પણ મજા આવી. એ લોકો શાંતિસર અને એવી રીતે ભણ્યા. હું વિચારું છું કે હું પણ આજે હું શિક્ષક બની તો મારામાંનો શિક્ષિકા જાગૃત થઈ છે એટલે મારી પણ ઈચ્છા છે કે હું મોટી થઈને હું શિક્ષિકા બનું અને એક એવા સારા એવા વિદ્યાર્થીનું નિર્માણ કરું કે જે મોટો થઈને ભવિષ્યમાં આપણા દેશનું, આપણા શહેરનું અને જ્યાંનું પણ હોય ત્યાંનું એ નામ રોશન કરે. અને આવી ટીચર એવું છે કે જે એક પથ્થરામાંથી એક હીરો બનાવે છે, એ મારે એવું માણસ બનવું છે કે જે સાદા માણસને એક મોટો બનાવે, જેમ કે રતન ટાટા, અંબાણી, મુકેશ અંબાણી, પછી વિરાટ કોહલી, પછી સારા એવા વૈજ્ઞાનિકો એવા બને અને પછી આપણા દેશનું નામ રોશન કરે, મારી એવી જ ઈચ્છા છે. અને તમે લોકો પણ શિક્ષક બનજો, તમારા અંદરના શિક્ષકને જાગૃત કરજો, તમને પણ મજા આવશે. ટીચર બધાને એવું લાગે છે કે શિક્ષકની નોકરી બહુ એવી જ હોય છે, બહુ સસ્તી હોય છે પગાર, પણ એ કંઈ હોતી નથી. લાગે છે સેલરી પણ કરવી બહુ જ અઘરી હોય છે. એક પોતાને એક સ્ટેજ ઉપર ઊભા રહીને 60 કે 70 વિદ્યાર્થીઓને ભણાવવું એ કંઈ આસાન હોતું નથી. એમને ભણાવવું, એમને તૈયાર કરવા, એમને ઘડવા એ મોટું કામ છે. જો શિક્ષક ના હોત તો આપણે લોકોનું આપણું હમણાં કંઈ અસ્તિત્વ જ ના જ હોત. જેમ આપણા ઘરે માતા પિતા શિક્ષક હોય છે તે રીતે ઘરે આપણને માતા પિતા સંસ્કાર નહીં શીખવાડે છે, પણ શિક્ષક આપણને આગળ બનીને આગળ શું બનવાનું છે એ શીખવાય છે. એટલે આપણે શિક્ષકને ઇજ્જત કરવી જોઈએ. પહેલાંના જમાનામાં ગુરુ અને શિષ્યનો રિશ્તો બહુ જ સારો હતો, પણ આજકાલના વિદ્યાર્થીઓ બહુ મોડર્ન બની ગયા છે. એ લોકો ફેશનેબલ એ રીતે મોડર્ન બનવા ઈચ્છે છે, પણ આપણે મગજથી બનવાનું, આપણે આપણા વિચારોને મોડર્ન કરવાના છે. એટલે આપણે આપણા શિક્ષકો ગમે તેવા હોય, વૃદ્ધ હોય, જુવાન હોય, એમની આપણે ઇજ્જત કરવી જોઈએ. ના કે એમને અમુક વિદ્યાર્થીઓ શિક્ષકોના નામ પાડતા હોય છે, એનું એક સ્થાન હોય છે કે તમે એમને કરો, પણ પછી વધારે પણ આપણે ન કરવું જોઈએ. શિક્ષક એ આપણા માતા પિતા સમાન જ હોય છે અને આપણું પાલન પોષણ કરે છે. એટલે ધન્યવાદ. આજે યોજાયેલા શિક્ષક દિનની ઉજવણીના હેતુ વિશે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે બાળકોમાં અનેક શક્તિઓ સુષુપ્ત અવસ્થામાં પડેલી હોય છે. શાળામાં શિક્ષક દિન જેવા કાર્યક્રમ યોજવામાં આવે ત્યારે બાળકો શિક્ષકોની જવાબદારીથી પરિચિત થાય અને શિક્ષક પ્રત્યે બાળકોમાં આદરભાવ વધતો હોય છે. સપ્ટેમ્બરે રવિવારની રજા હતી, વિદ્યાર્થીઓ એ દિવસે શાળામાં આવ્યા નહીં. આજે ગઈકાલે વિદ્યાર્થીઓની રજૂઆત આવી કે અમારે પણ શિક્ષક દિનની ઉજવણી કરવી છે, તો અમે ગઈકાલે એમનું આયોજન કર્યું અને એમને વિષય પ્રમાણે એમનું આયોજન થઈ અને આજે શિક્ષક દિનની ઉજવણી સરદાર પટેલ હાઈસ્કૂલમાં અમે કરી રહ્યા છીએ. વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ છે. એમને શિક્ષક તરીકેની જવાબદારી શું હોય છે, આમ રોજ વિદ્યાર્થી તરીકેની ભૂમિકા ભજવે છે, પણ આજે કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષક બનીને એની ભૂમિકા ભજવે છે. એમનો ખૂબ આનંદ છે, સરસ કપડાં પહેરીને ઉત્સાહથી અને આનંદથી અહીંયા શાળામાં આજે આવ્યા છે અને એ જવાબદારી નિભાવવાના છે. થેન્ક યુ.